જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 માં ચેપ્ટર નંબર 9 જે આપણો ચેપ્ટર છે ઈસવીસન 1857 નો સ્વતંત્ર સંગ્રામ જે 1857 માં સ્વતંત્ર સંગ્રામ ની આગેવાની હેઠળ કેટલા વ્યક્તિઓએ પોતાનો ઉઠાવો છે પોતે ભાગ છે જીવેલો જોવા મળે છે. હવે બધા વિશે તો આપણે લોકો છે માહિતી ના મેળવી શકી કારણ કે આપણને તો એટલી જાણ નથી હોતી કે ક્યાં ક્યાં વ્યક્તિ હોય અથવા તો જે આપણને છે ખબર છે કે ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, નેહરુ છે, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ છે કે આવા મોટા કાર્યકર્તાઓ છે એની પાછળ ભજેલો જોવા મળે છે. પણ દુનિયામાં ઘણા એવા વ્યક્તિઓ પણ છે એની થઈ ગયા એવા પણ કાર્યકર્તાઓ છે, ગાંધીજીઓ છે, થઈ ગયા કે એમણે આપણા ભારત દેશને આઝાદી અપાવવા માટે પોતાના જીવની કુર્બાની મુકવી દીધી છતાં આપણને એના વિશે છે જાણ છે હોતી નથી. ક્યાં તો કોઈ ચીજ વસ્તુ દ્વારા છે, કોઈ પુસ્તકોમાં છે, કોઈ ટીવી ચેનલો દ્વારા છે, તો આપણે લોકો એના દ્વારા છે માહિતી મેળવી શકે. પણ અહીંયા શેના વિશે ચર્ચા કરવામાં આવી છે, 1857 નો સ્વતંત્ર સંગ્રામ છે ભાઈનો, સ્વતંત્ર સંગ્રામની ખેલાડની રચના જ્યારે કરવામાં આવી હતી ત્યારે કેવી કેવી સ્થિતિ છે એ જોવા મળે છે, કેવી કેવી સંભાવનાઓ છે એ જોવા મળે છે. કારણ કે આપણને ખબર પડી કે 1947 માં આપણા ભારત દેશને છે આઝાદી મળી, પણ આ તો 1857 ની વાત છે કે ત્યારે જે સ્વતંત્ર સંગ્રામની રચના કરવામાં આવી હતી ત્યારે સ્વતંત્ર સંગ્રામની રચના હેઠળ છે કયા પ્રકારના છે કાર્યો કરેલા જોવા મળે છે. તો એમાં કોઈ છે ઈસવીસન 1857 ના સ્વતંત્ર સંગ્રામના ઉદ્ભવના કારણ કે કેવી રીતના એની સ્થિતિ છે એ ઉદ્ભવેલી જોવા મળે છે. હવે સ્થિતિ છે એ ઉદ્ભવેલી જોવા મળે છે કે પ્રસારણ થતી જોવા મળે છે તો એ કેટલા અંશે છે એનું સ્થાન છે જોવા મળે છે, ક્યાં સુધી એ વિસ્તરેલી છે એની આગેવાની કયા પ્રકારે છે થતી જોવા મળે છે, એનું કાર્ય છે કયા પ્રકારે થતું જોવા મળે છે, એની સ્થિતિ કયા પ્રકારે થતી જોવા મળે છે. તો એની રચના છે ચેપ્ટર 1857 ના જે નવું ચેપ્ટર છે 1857 ના સ્વતંત્ર સંગ્રામની રચના, સ્વતંત્ર સંગ્રામ કેવી રીતના ખેલવામાં આવ્યો, સંગ્રામની રચના કેવી રીતના થતી જોવા મળે છે. તો એના અમુક પ્રકારના કારણો છે, એમાં પહેલું કારણ એવું છે કે સામાજિક અને ધાર્મિક કારણ કે સમાજની દ્રષ્ટિએ અને ધર્મની દ્રષ્ટિએ જો અત્યારે ધાર્મિક અપમાન છે, અંકંશે છે, ધર્મમાં છે, ભેદભાવ છે એ માનવામાં આવતો હશે. સમાજની દ્રષ્ટિએ છે પક્ષપાત ભેદભાવની સ્થિતિ છે જોવા મળતી હશે. પહેલા એવું વધારે પ્રમાણમાં થતું કારણ કે પહેલાના સમયમાં છે ભેદભાવના આધારે છે, કારણ કે જો એટલું બધું ત્યારે આપણો દેશ છે સક્ષમ નહોતો, એટલો બધો વિકસિત છે એ થયેલો જોવા મળ્યો નહોતો. અત્યારે તો આપણને ઘણા વર્ષો થઈ ગયા કે આઝાદી મળી ગઈ, ઘણી એવી સારી પરિસ્થિતિ આપણે લોકો છે મનમાં જે લગાવી શકીએ છીએ, સારી પરિસ્થિતિ છે એ અત્યારે હાલની તકમાં જોવા મળે છે, ખરાબ પરિસ્થિતિનો અનુભવ પણ આપણે લોકોએ કરેલો છે. તો એના આધારે છે સામાજિક સ્થિતિ કયા પ્રકારની છે અને ધાર્મિક સ્થિતિ કયા પ્રકારની છે. કારણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે કે સામાજિક અને ધાર્મિક કારણ કયા પ્રકારનું હોઈ શકે. તો સમાજમાં દુનિયામાં કેટલા પ્રકારના વ્યક્તિઓનો સમાવેશ છે કરવામાં આવ્યો છે, કેટલા બધા વ્યક્તિઓ છે અહીંયા ખાલી તકે છે એ જોવા મળે છે. લાખો કરોડો અમુક 3 પ્રકારના વ્યક્તિઓ છે જોવા મળે છે. આપણને ખ્યાલ છે અમીરીમાં જીવન પસાર કરતા જોવા વ્યક્તિઓ, ગરીબીમાં અને સાવ ગરીબીમાં અને મધ્યમ વર્ગમાં છે જોવા મળે છે. જો અમીર લોકોને કઈ ફેર પડતો નથી અને જે ગરીબ લોકો છે એને તો પહેલા એની સ્થિતિ એવી છે અને હાલની તકમાં પણ એ સ્થિતિ છે એ જોવા મળે છે. ફેર પડે મધ્યમ વર્ગના લોકોને બધી બાબતની અથવા તો બધી ચીજ વસ્તુમાં, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં, ખાવા પીવાની ચીજ વસ્તુમાં, રહેવા માટેની તો બધી બાબતોમાં છે એ લોકોને છે નુકસાની થતી જોવા મળે છે. સમાજની દ્રષ્ટિએ ઘણા એવા કુરિવાજો પણ જોવા મળતા. એ ધાર્મિક રીતે આપણે લોકો છે આ ધર્મ માનવું માનવું, ઓલા ધર્મ માનવું માનવું, આ ધર્મનો લોકો અમારી વધારે ન આવી શકે અથવા તો અમે અહીંયા ન જઈ શકીએ, અમે એની સાથે બોલી ન શકીએ, અથવા તો સામાજિક રીતે જોઈએ તો સમાજમાં કુછ ભેદભાવો કુછ વ્યવહારો છે એ જોવા મળતા. હાલની તકમાં સાત કહેવાય તેવી પાછળ રહી ગઈ ગઈ સ્થિતિને આપણે લોકો અવગણતા અવગણી નાખી છે કે અત્યારે હાલની તકમાં છે એવું ક્યાંક તમે લોકો બહાર જવા જાઓ તો કઈ આપણી કાશ્મીર
મળે છે અત્યારે સ્થિતિ પણ બધાને ખબર જ છે કે આ વર્ષ કયા પ્રકારનું છે જવાનું છે જોઈએ કે 2021 વર્ષ છે કયા પ્રકારનું જશે તો ધીમે ધીમે આપણે લોકોએ જે સમયગાળાને અનુસરીને છે સ્થિતિ છે એની યોજના છે એ બનાવવી જોઈએ એના પછીનું પોઈન્ટ છે આર્થિક કારણ આપણે જે ભાગિક દ્રષ્ટિએ કયા પ્રકારની સ્થિતિ છે સમાજની દ્રષ્ટિએ કયા પ્રકારની સ્થિતિ છે અને એના પછીનો પોઈન્ટ છે આર્થિક કારણ હવે આર્થિક કારણ છે તો બધાની સ્થિતિ એક સરખી જોવા મળતી નથી આર્થિક રીતે છે એ આગળ આવના મેં તમને કીધું કે ત્રણ પ્રકારની પબ્લિક છે જોવા મળે છે અમીરીમાં ગરીબીમાં અને મધ્યમ વર્ગની પબ્લિક હવે તો એની આર્થિક સ્થિતિ છે એ અમુક લોકોને છે એ વેતન સ્વરૂપે છે વધારે આપવામાં આવતું હોય અમુક લોકોને છે એ ઓછા પ્રમાણમાં છે એની સ્વરૂપે છે એની સ્થિતિ છે પસાર કરતી પડતી હોય તો બધાની આર્થિક પરિસ્થિતિ આર્થિક કારણો એક પ્રકારના હોતા નથી મારી પોઝિશન છે મને ખબર હોય મારા સામે વાળા વ્યક્તિની પોઝિશન છે એને ખબર હોય અને કયા પ્રકારની સમયગાળો છે એ પ્રકારે છે અમુક લોકોને જે મળતું હોય છતાંય કામ ન કરતા અમુક લોકોને કામ કરવું હોય છતાંય કામ કરી શકતા ન હોય એના પછીનો પોઈન્ટ છે રાજકીય કારણ જો રાજ્ય રાજ્ય વચ્ચે દેશ દેશ વચ્ચે શહેર શહેર વચ્ચે ગામડા ગામડા વચ્ચે પણ તફાવત જોવા મળે છે અહીંયા તો રાજકીય કારણ એવું છે કે રાજ્યોમાં ગુજરાત રાજ્યમાં કયા પ્રકારની સ્થિતિ આપણા ભારત દેશમાં છે આપણે જોયું ભારત દેશમાં છે આવી રીતના છે પરિસ્થિતિનો સામનો છે એ કરેલ જોવા મળે છે આ સ્થિતિ છે એ જોવા મળે છે તો આર્થિક રીતે એ જોઈએ કે રાજકીય રીતે જોઈએ તો ઘણી રીતે છે એનો તફાવત છે એ જોવા મળે છે અને રાજકીય તફાવતોમાં પણ અમુક સમયગાળા દરમિયાન છે નવી સ્થિતિ છે એ જોવા મળે છે રાજ્યમાં છે રાજ્ય રાજ્ય વચ્ચે પણ તફાવત જોવા મળે છે રાજ્ય છે ત્યારબાદ ગામ સહિતના જે પણ ગામડાઓ છે પછી રાજ્ય છે તાલુકો છે જિલ્લો છે
पाठ છે તો પ્રથમ છે એ ભાગ ભજવનારા મતા પ્રથમ સંધિ પણ મંગલ પાંડે છે એ વહાવી દીધું પ્રથમ સંધિ પણ એને જ આપવામાં આવી હતી અને એવું પણ કહેવામાં આવે છે કે મંગલ પાંડેને જે સ્થિતિનું આયોજન છે એ કરેલું હતું તો એમાં એક નાટક આખા રચવામાં આવે છે એક નાટકની રચના કરવામાં આવે છે કે નાટકમાં પહેલેથી છેલ્લે સુધીના કયા પ્રકારના બનાવો બને છે એક એક વાર છે નાટક દ્વારા રજૂ કરવામાં આવે છે અને એ રજૂઆત દ્વારા એ નાટકમાં એને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે અને જીવનની રચના ના પણ પ્રયાસ છે કરેલા જોવા મળ્યા છે જીવનની રચના પણ એના દ્વારા છે કરેલી જોવા મળેલી છે તો સંગ્રહ કદાચ જેવું છે કે સંગ્રહનું સૌપ્રથમ આયોજન છે એ કોના દ્વારા છે એ જોવા મળે છે તો મંડળ મંગલ પાંડે દ્વારા છે એ જોવા મળ્યું છે અને એના આધારે છે બધા કારણો છે જવાબદાર માનવામાં આવે છે એની જવાબદારીમાંથી છટકા નતા એ જવાબદારી અને સોઈ થી કે અને આ એક પ્રકારના કારણો છે તાત્કાલિક કારણ નિષ્કરી કારણ આર્થિક રાજકીય સામાજિક ધાર્મિક આ બધા ઉદ્ભવના કારણો છે કે આ 1857 નો સંગ્રામ જ્યારે ભયનો સંગ્રામની રચના થઈ આપણે ખબર છે કે સંગ્રામની રચના કઈ તારીખે કરેલી હતી અને પછી અગાઉની તારીખે છે એ જાહેરાત જે કરવામાં આવી હતી તો આપણને એમાં નુકસાની પણ થઈ હતી પણ જો એ નુકસાનીને પાર જે પહેલાના સમયમાં જીવન પસાર કરતા તો કદાચ આજના સમયમાં પણ એવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો કદાચ આપણે છે ભોગવવાનો વારો આવે હવે અહીંયા એને કીધું છે કે ઈસવીસન 1857 ના સ્વતંત્ર સંગ્રામની રચના કયા પ્રકારની થયેલી છે મેં તમને લોકોને કારણો આજ સમજાવી દીધા નેક્સ્ટ લેક્ચરમાં ક્યાં ક્યાં આગેવાનોએ જેમ કે આપણે મંગલ પાંડે વિશે જોઈ એમ ઘણા આગેવાનોએ આ લશ્કરી જે સ્વતંત્ર સંગ્રામની રચના થઈ છે એમાં ભાગ ભજવેલો છે તો એ ભાગમાં ક્યાં ક્યાં વ્યક્તિઓનો સમાવેશ થાય છે ક્યાં રાજા દ્વારા છે સમાવેશ થતો જોવા મળે છે તો એ રાજા દ્વારા ભાગીદારી ભોગવવામાં આવે છે તો એનો સમાવેશ છે એ આ જ ચેપ્ટરમાં આવે છે પણ નેક્સ્ટ લેક્ચરમાં તમને લોકોને સમજાવ્યું આજના પૂરતું છે આટલું સીમિત છે 1857 ના સંગ્રામમાં ક્યાં ક્યાં કારણો છે જવાબદાર માનવામાં આવે છે સામાજિક ધાર્મિક કારણમાં ક્યાં પ્રકારની સ્થિતિ જવાબદાર માનીએ પણ આપણે ઓછું માનવામાં આવે તો જવાબ